નમસ્તે મિત્રો, મરીઝની ગઝલોમાંથી પસાર થવું એમાં પાછું આ વર્ષ તો જાણે મરીઝની જન્મ શતાબ્દીનું વર્ષ. અને ત્યારે મને એમ લાગ્યા કરે છે કે એક ગઝલકાર, એક શાયર પોતાના સીધા સાદા શબ્દો દ્વારા કેવા કેવા શિખરો સર કરતો હોય છે. સતત મળે છે પ્રેમ, જીવનમાં મળે છે પ્રેમ નિરંતર, વફા નથી મળતી. મળે છે પ્રેમ નિરંતર, વફા નથી મળતી. તમારી યાદ હૃદયમાં સદા નથી મળતી. ને ભલે ને એમાં સિતારા જેવી હોય સુંદરતા, ભલે ને એમાં સિતારા જેવી હોય સુંદરતા, પડે છે એને જગતમાં જગા નથી મળતી. ભલે ને એમાં સિતારા જેવી હોય સુંદરતા, પડે છે એને જગતમાં જગા નથી મળતી. ને તમારી યાદમાં છું મસ્ત, પણ તમે ક્યાં છો? તમારી યાદમાં છું મસ્ત, પણ તમે ક્યાં છો? નશો મળી તો રહ્યો છે, સુરા નથી મળતી. લગાડ જીભ અનુભવ થશે કટુતાનો, અહીં કળીમાં એ નિર્દોષતા નથી મળતી. ને ખુશીની વાત તો કેવી, એ ક્યાં મળી શકતે? કે વેદનાએ તમારા વિના નથી મળતી. હવેનો એક શેર પાસે અટકું છું. માણસ દારૂ પીતો હોય છે તો એ પીતો હોય છે, કોઈ શરાબ પીતો હોય, વ્યસન કરતો હોય તો એટલા માટે કે મનથી મુક્ત થવાનો પ્રયત્ન કરે છે. અને આ ઉપાસકો માળા ફેરવે, બંદગી કરે, એ પણ મનથી મુક્ત થવાની વાત છે. અમના, જેને અધ્યાત્મની ભાષામાં અમનાની અવસ્થા કહે છે, એ અમના થવાની આ વાત છે. પણ આપણા બધા જ સંસારીઓનો એક જ અનુભવ રહ્યો છે, સુરાથી લઈને મેં કોશિશ કરી નમાઝ સુધી, સુરાથી લઈને મેં કોશિશ કરી નમાઝ સુધી, પણ એક સરખી કશામાં મજા નથી મળતી. સતત છે, મળે છે પ્રેમ નિરંતર, વફા નથી મળતી. તમારી યાદ હૃદયમાં સદા નથી મળતી. ને ભલે હો એમાં સિતારા જેવી સુંદરતા, પડે છે એને જગતમાં જગા નથી મળતી. ને પ્રણયનો પ્રાણ બની ગઈ આ તારી લાચારી, કે તારા મુખેથી મને સ્પષ્ટ ના નથી મળતી. મળે છે પ્રેમ નિરંતર, વફા નથી મળતી. તમારી યાદ હૃદયમાં સદા નથી મળતી. ગુજરાતી ભાષામાં જે ગઝલો ગવાઈ એમાં એક સુંદર ગઝલ ગવાઈ છે મરીઝની, અને એ છે, જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઇશારે ઇશારે. આ ઇશારો શબ્દ ગઝલમાં આવે છે ત્યારે બહુ જુદી રીતે. અમૃત ઘાયલ કહે છે, પ્રત્યેક સ્થિતિ પ્રત્યેક ગતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર. એના જ ઇશારે ચાલ્યો તો એના જ ઇશારે ઉભો છું. કોઈ ગૂઢ તત્વ, એ વિધાતા કહો, ભાગ્ય કહો, ઈશ્વર કહો, નસીબ કહો, કર્મ કહો, પ્રત્યેક સ્થિતિ પ્રત્યેક ગતિ નિર્ભર છે અહીં સંકેત ઉપર. એના જ ઈશારે ચાલ્યો તો એના જ ઈશારે ઊભો છું. કઈ ક્યારનો આમ જ મુક્ત બનીને મીના બજારે ઊભો છું. લાગી છે કતારો નજરોની, નજરોની કતારે ઊભો છું. આ ઈશારો શબ્દ જ્યારે જ્યારે, ઈશારો એ કેવો મભમ થઈ ગયો છે, ઈશારો એ કેવો મભમ થઈ ગયો છે, અગમ થઈ ગયો છે, નિગમ થઈ ગયો છે. તડપવું એ દિલનો નિયમ થઈ ગયું છે, દુભવવું એ દુનિયાનો ક્રમ થઈ ગયો છે. ઘાયલ સાહેબ જ્યારે ઈશારાનો અર્થ કરે છે ત્યારે આવું કહે છે. અહીં મરીઝ એ જ ઈશારાની વાત કરે છે, જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, જીવનભરના તોફાન ખાળી રહ્યો છું, ફકત એના મોઘમ ઈશારે ઈશારે. ગમે ત્યાં હું નીકળું, ગમે ત્યાં હું ડૂબું, છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે. અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે. કદાચ સ્મિત, હાસ્ય, અટહાસ્ય એવા બધા પ્રકારો પડતા હશે, સુખના એ પ્રકારો પડતા હશે, પણ આંસુ તો એક જ હોય છે. ભલભલાની આંખમાં આંસુ ખારા જ હોય, ભલભલા દુઃખ વખતે આંસુ ખારા જ હોય. અને આજે આ ક્ષણે પણ કોઈક તો મૃત્યુ પામ્યું હશે, એ કબ્રસ્તાનમાં તમે જઈને ઉભા રહો કે સ્મશાનમાં જઈને ઉભા રહો, એ વ્યક્તિ કોઈ પણ મૃત્યુ પામેલો હોય, એ સજ્જનમાં સજ્જન વ્યક્તિ હોય કે કોઈ બહુ મોટો ગુનેગાર હોય, એની માનો તો એનો દીકરો ગયો.
અહીં દુઃખની દુનિયામાં એક રંગ જોયો, ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે, સુજનની કબર કે ગુનેગારની હો, છે સરખી ઉદાસી મઝારે મઝારે. અમારા બધા સુખ અને દુઃખની વચ્ચે સમયના વિના કઈ તફાવત ન જોયો, બધી એ મજાઓ હતી રાતે રાતે, ને સંતાપ એના સવારે સવારે, ને નથી ઝંખના મારી તમને જો ગમતી તો તેનું નિવારણ તમારું મિલન છે. નથી ઝંખના મારી તમને જો ગમતી તો તેનું નિવારણ તમારું મિલન છે. તમે આમ અવગણના કરતા જશો તો થતી રહેશે ઈચ્છા વધારે વધારે. અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો, હકીકતમાં કોની છે સાચી બુલંદી, કોણ ટોચ ઉપર ઊભું છે? જવાબ એનો દેવા ઉઠી આંગળીઓ તમારી દિશામાં મિનારે મિનારે, ને જગતમાં છે લાહવા કદમ પર કદમ પર, ફકત એક શરત છે ગતિમાન રહેવું. જીવનમાં જ્યાં અટકી ગયા, જ્યાં બંધાયા ત્યાં ગંધાયા, સતત આગળ વધવાનું છે. જીવન કોઈને માટે એક ક્ષણ અટકતું નથી. જગતમાં છે લાભો કદમ પર કદમ પર, ફકત એક શરત છે ગતિમાન રહેવું. નવા છે મુસાફર વિસામે વિસામે, નવી સગવડો છે ઉતારે ઉતારે. મરણ કે જીવન હો, એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. મરણ કે જીવન હો, એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. જના જો જશે તો જશે કાંઠે કાંઠે, જીવન પણ ગયું છે સહારે સહારે. જના જો જશે તો જશે કાંધે કાંધે, જીવન પણ ગયું છે સહારે સહારે. જગત મરણ કે જીવન હો, એ બંને સ્થિતિમાં મરીઝ એક લાચારી કાયમ રહી છે. પણ મરીઝ જાણે છે કે ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો, ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો. આપણા જીવનની અંદર આવી કોઈક વાર આવી જાય છે પરિસ્થિતિ કે જે આપણે જે સમજતા હોઈએ છીએ એ કોઈને સમજાવી નથી શકતા હોતા. મરીઝની એક તોફાની ગઝલ રદીફ લે છે. લે પ્રેમનો આનંદ લીધો સ્પર્શ કર્યો, લે લે પ્રેમનો આનંદ લીધો સ્પર્શ કર્યો, લે જુલ્ફોને નહીં તો તારા આચરણોને વર્યો, લે શું જોઈએ છે બોલ. ઘણા મુજને પૂછે છે તારું નહીં તો કંઈક ના વરદાન વર્યો, લે ધરતીના ખજાનાઓ અહીં પગની તળે છે, દેવી હો તારે ભીખ તો આ હાથ ધર્યો, લે. આ કેવી ખુમારી. એક પ્રસંગ યાદ આવે છે, એક દાનવીર શેઠ પાસે એક ફકીર, એક સદગુરુ, એક મસ્તીમાં અલ્લડ વ્યક્તિ જઈ ચડ્યો. શેઠે કહ્યું કે તમે બહુ મોડા આવ્યા, મારો ટાઈમ તો 12 વાગ્યાનો સુધીનો જ છે બપોરે. પેલો ફકીર નીકળી ગયો, દૂરથી જોઈને કંઈક વાક્ય બોલ્યો. પેલા શેઠે કહ્યું કે તમે શું બોલ્યા? તો કે બસ એટલું જ કહ્યું કે તેરે માગન બહોત હૈ તો મેરે ભૂપ અનેક, તારી પાસે ભિખારીઓ ઘણા છે, મારી પાસે રાજાઓ ઘણા છે. ધરતીના ખજાનાઓ અહીં પગની તળે છે, દેવી હો તને ભીખ તો આ હાથ ધર્યો, લે આનંદ લીધો પ્રેમનો આ સ્પર્શ કર્યો, લે. એક વિરામ પછી ફરી મળીએ. લે પ્રેમનો આનંદ લીધો સ્પર્શ કર્યો, લે. આ સ્પર્શની ઈચ્છા બે જગ્યાએ હોય છે, બે વાર હોય છે, પ્રેમમાં પણ હોય છે અને પૂજામાં પણ હોય છે, ઈશ્વરની પણ હોય છે. ઈશ્વર આપણી આંખ સામે હોય કે કોઈ પવિત્ર સંત હોય, પવિત્ર સદગુરુ હોય, તો આપણે શું કરીએ છીએ? એના ચરણોને સ્પર્શ કરી લઈએ છીએ. અને પ્રિયતમા હોય તો એના વાળને સ્પર્શ કરી લઈએ, એના ગાલને સ્પર્શ કરી લઈએ. તારા ગાલ સુધી તો પહોંચાયું નહીં, તારા વાળ સુધી પહોંચાયું નહીં, લે આ તારા ચરણ સુધી પહોંચી જવાયું. આનંદ લીધો પ્રેમનો આ સ્પર્શ કર્યો, લે જુલ્ફોને નહીં તો તારા આચરણોને વર્યો, લે. અને પછીનો શેર છે, દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, ઈશ્વરને લાગ્યો છે કે મેં ખોટો પૃથ્વી પર મૂકી દીધો, મારી પાસે રાખવા જેવો આ માણસ હતો. કે દુનિયામાં મને મોકલી પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો, લે. કઈ અદભુતની વાત છે, વારંવાર મૃત્યુ પામીને આપણે એની પાસે જતા રહીએ છીએ. દુનિયામાં મોકલી મને પસ્તાયો હતો તું, મૃત્યુનું બહાનું કરી આ પાછો ફર્યો, લે. અમને તો મોહબ્બત છે પછી તારી જે મરજી, અમને તો મોહબ્બત છે પછી તારી જે મરજી, ટપલી કે તમાચો હો અમે ગાલ ધર્યો, લે. ડર
મુજમાં રહે એ જ તમન્ના હતી તારી. આ ભગવાનની સાથે જેનો ઝઘડો છે, તું એવું ઈચ્છતો હતો કે હું સતત જિંદગીની અંદર આ દુનિયાની અંદર ડરી ડરીને રહું, ડરતો ડરતો જીવું, મને ભૂ ભગવાનથી નથી ડરતો એવું આપણે વાત વાતમાં કહેતા હોઈએ છીએ. અહીં પણ એ જ વાત કરી છે, તારાથી નહીં તો તારી આ દુનિયાથી ડર્યો લે. એવું એ ભગવાન હું તારાથી ના ડર્યો પણ આ તારી દુનિયાથી હું બહુ ડરું છું. ડર મુજમાં રહે એ જ તમન્ના હતી તારી, તારાથી નહીં તો તારી આ દુનિયાથી ડર્યો લે. જે શ્વાસ હતા એ તો હવે એ તો હવા જેમ ગયા છે, આવ્યો છું તારી પાસે હું નિશ્વાસ ભર્યો લે. લે પ્રેમનો આનંદ લીધો, સ્પર્શ કર્યો લે, જુલ્ફોને નહીં તો તારા આ ચરણોને ભર્યો લે. મરીઝની બહુ જ સુંદર ગઝલ, ખૂબ લાંબી ગઝલ છે, પણ એના શેર પાસે અટકતા જઈશું એમ મજા આવશે. મરીઝે જાણે જાણે એના છેલ્લા દિવસોના ગઝલો લખી હોય, કાં તો ખૂબ મોટી ઉંમરે લખી હોય, એમાંની એક આ ગઝલ છે. મરીઝની એક ખૂબી એ છે કે જ્યારે એમ લખે છે, ફકત એ કારણે દિલમાં વ્યથા આખી ઉંમર લાગી, કે મારી બદનસીબીથી મને આશા અમર લાગી. હવે આવું કહીને મારું દુઃખ શાને વધારો છો, કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી. વર્ષો પછી મળ્યા, વર્ષો પછી મળ્યા પછી પાછી પાછું જીવ વાળવાની વાત તો એ જ છે. ફરી પાછા એ જ કહે છે કે તારા વગર તો જિંદગી સાવ સૂની લાગી. તો હવે આવું કહીને મારું દુઃખ શાને વધારો છો, એક તો તમારા દુઃખ જુદાઈનું દુઃખ હતું અને હવે મારા વગર તમે પણ દુઃખી હતા એ વાત જણાવીને તમે મારું દુઃખ વધારી રહ્યા છો. હવે આવું કહીને મારું દુઃખ શાને વધારો છો, કે આખી જિંદગી ફીકી મને તારા વગર લાગી. અને હવેની વાત છે, ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે. આ શેર લાંબા સમય પછી લખાયો છે. ઘણા વર્ષો પછી આવ્યા છો એનો આ પુરાવો છે, હતી જે હાથ ને પગ પર તે મહેંદી કેશ પર લાગી. તમે ક્યારેક મહેંદી હાથમાં મૂકતા હતા? વર્ષો થયા, વાળ સફેદ થઈ ગયા, હવે મહેંદી માથાના વાળમાં મૂકો છો. મરીઝની આ ખૂબી છે. મરીઝ કહે છે, ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી. સમગ્ર ગુજરાતને આ જીએસ ટીવી દ્વારા એક વાત કરી રહ્યો છું. ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી, ગઝલ વાચન વિના સમજે છે જેવો વેદના મારી. હજી તુજથી વફાની આશ રાખે છે વફા મારી, હજી તુજથી વફાની આશ, હજી હજી તુજથી વફાની આશ રાખે છે વફા મારી. પછી સાંભળજે, હમણાં તો અધૂરી છે કથા મારી, ને નથી એથી વધુ કાંઈ હતી એ કલ્પના મારી, મગર મારા ગુનાહોથી વધુ નીકળી સજા મારી. મોહબ્બતમાં ભલા ક્યાંથી રહે સ્વાધીનતા મારી, પ્રેમ એ મુક્તિ અપાવે છે પણ પ્રેમ જેવું બંધન કોઈ નથી. મોહબ્બતમાં ભલા ક્યાંથી રહે સ્વાધીનતા મારી, તને જે કંઈ પસંદ આવે બની જાય પ્રથા મારી. હંમેશા સારી વસ્તુ સારા હાથોમાં જ શોભે છે, ફરિશ્તાઓ હવે મારા વતી માગે દુઆ મારી, મારે પ્રાર્થનાઓ નથી કરવી. અને આ જ દુઆઓના સંદર્ભમાં મરીઝનો એક બહુ અદ્ભુત શેર છે કે ત્યાંથી ફળી શકે છે મુરાદો દુઆ વિના, ત્યાંથી ફળી શકે છે મુરાદો દુઆ વિના, આ અખતરો કરે ને કોઈ આસ્થા વિના. આસ્થા હોય તો કશું જ ના કરીએ તો પણ આપણી ઈચ્છાઓ પૂરી થાય છે. હરીફોને અમારો રંગ કાંટા જેમ ખટકે છે, કે હું શબનમ નથી તો એ ફૂલોમાં છે જગા મારી, ને હું મારા શ્વાસની માયામાં લપટાયો છું દુનિયામાં. બચાવ ઓ મોત આવીને મને લાગી હવા મારી. આપણે કહીએ છીએ કે કોકની હવા લાગી ગઈ છે, આપણને આપણી હવા લાગતી હોય છે. આપણે આપણી જ માયાઓ ઊભી કરીએ છીએ અને આપણી આપણે જ આપણી આપણી માયાઓમાં આપણે ફસાતા જઈએ છીએ. ને કયા જે શેર મહેફિલમાં રહ્યા તે મારા અંતરમાં, કે મેં ઢોળી દીધી તો પણ ન ઢોળાઈ સુરા મારી. હવે શું રહી ગયું એવું મને જેની તમન્ના હો, છે મસ્જિદમાં ખુદા મારો સુરાલયમાં સુરા મારી. આ શેર બહુ સાદો લાગે, ઘણા વર્ષો પહેલા મેં વાંચેલો. અચાનક એક દિવસ એક મિત્રને મળવાનું થયું, સાવ એકલો, સાવ એકલો, ન કોઈ ઘર ન કોઈ સગુવાલું, આ દુનિયામાં ઉપર આબ ને નીચે ધરતીની જેમ જીવતો હતો. મુંબઈના એ રસ્તા ઉપર મળી ગયો
મેં પૂછ્યું કે ક્યાં જાઈશ અત્યારે? બસ મને કે સાંજે મારે જવાનું હોય બેઠકમાં. ઘાયલ સાહેબની ભાષામાં કહું તો જણ જે હોય છે બેઠકના યાદ આવી ચડે છે સાંજકના. એ સાંજકની બેઠકમાં જતો હતો, એના જીવનમાં માત્ર એકલતા હતી અને મને મનમાં ચમકારો થયો. હવે શું રહી ગયું એવું મને, જેની તમન્ના હો છે મસ્જિદમાં ખુદા મારો, સુરાલયમાં સુરા મારી, ત્યાં ભગવાન મારો છે અને અને આ પૃથ્વી ઉપર એકલી સુરા મારી છે, હવે કોઈ મારું નથી રહ્યું. આ એકલતાની વાત હતી. અને પછીનો શેર જોઈએ. હું માનું કે ન માનું એની એ પરવા નથી કરતો. તમે માનતા હો કે ના માનતા હો એની ભગવાનને કોઈ પરવા નથી. હું માનું કે ન માનું એની એ પરવા નથી કરતો. સમય આવે છે ત્યારે લાજ રાખે છે ખુદા મારી. મોહબ્બતમાં અને વ્યવહારમાં એક જ તફાવત છે. મોહબ્બતમાં અને વ્યવહારમાં એક જ તફાવત છે. તમારું દર્દ હું પૂછું, તમે પૂછો દવા મારી. કોઈ જ્યારે પૂછે ને કે કોઈ સારા ડોક્ટરને બતાવ્યું દવા બરોબર કરજો હો, ત્યારે સમજી લેજો કે વ્યવહારની વાતો કરે છે. અને કોઈ જ્યારે
આપણે સુખના દિવસોમાં, સારા દિવસોમાં, આનંદના અવસરે ભગવાનની પાસે જઈએ છીએ ત્યારે જાણે આપણો ભગવાન જુદો હોય છે, અને આપણે જ્યારે દુઃખના દિવસોમાં દુઃખ પડે ત્યારે ભગવાનને યાદ કરતા હોઈએ છીએ, ભગવાનની પાસે જઈએ છીએ ત્યારે એ ભગવાન જાણે જુદો હોય છે. એક જ ભગવાન, એ જ કૃષ્ણ કનૈયાલાલ, એ જ રામ ભગવાન, એ જ શંકર ભગવાન આપણે એને જોઈએ છીએ ને, એ સુખ વખતે જુદા લાગે છે, દુઃખ વખતે જુદા લાગે છે. આ એક અંગત અનુભવ છે. હવે જોજો, એ એક છે, એ એક છે, પણ એની છે આ બંને દશા ઓર. એ એક છે પણ એની છે આ બંને દશા ઓર. રાહતનો ખુદા ઓર, મુસીબતનો ખુદા ઓર. એ એક છે, જો આપણી દ્રષ્ટિ બદલાઈ ગઈ છે, ભગવાન નથી બદલાયો. એ એક છે પણ એની છે આ બંને દશા ઓર. રાહતનો ખુદા ઓર, મુસીબતનો ખુદા ઓર. આ સ્મિત કોઈ લાવે તો ખરું અંત સમય પર, આ સ્મિત કોઈ લાવે તો ખરું અંત સમય પર. મૃત્યુ અમારું ઓર છે, દુનિયાની કઝા ઓર. કઝા એટલે પણ મૃત્યુ. મરીઝના આ શેર પાસે અટકી જવાનું મન થાય છે, કારણ કે આ મરીઝ જે શેર તો લખ્યો હતો વર્ષો પહેલા, પણ મરીઝના મૃત્યુ વિશે એક વાત જાણી લેવા જેવી છે. બિલકુલ ઈશ્વર કૃપાએ જે અંગત રીતે જે સૂઝ્યું છે એ બોલી રહ્યો છું. મરીઝને માટે એમ કહી શકાય કે જીવનભર શરાબમાં, જીવનભર નશામાં, જીવનભર પોતાની એક મસ્તીમાં જીવ્યા. શેખ આદમ આબુવાલાએ તો કહેલું હતું કે એમના બ્લડમાં એટલું બધું આલ્કોહોલનું પ્રમાણ હતું કે એટલા આલ્કોહોલનું પ્રમાણ કોઈ બીજા સામાન્ય માણસના શરીરમાં હોય તો માણસ મરી જાય. જીવનભર જે માણસ નશામાં રહ્યો એ મૃત્યુની આખરની ક્ષણોની અંદર એ એટલો બધો સભાન છે. થાપાનું ઓપરેશન કરાવેલું છે, પોતાના રૂમમાં સૂતેલા છે, પોતાના પુત્ર મોહસિનને બોલાવે છે અને મોહસિનની સામે જુએ છે અને કહે છે કે મોહસિન, આઈ એમ ગોઈંગ, હું જઉં છું, અને છેલ્લો શ્વાસ મૂકી દે છે. સાહેબ, ડોક્ટરો તબીબો કહે છે કે દુનિયાના મોટા ભાગના મૃત્યુ વખતે માણસો કોમામાં સરી જાય છે, શરીરનું ભાન છૂટી જાય છે, અને શરીરનું ભાન રહે, દ્રષ્ટાભાવ રહે, પોતે સભાનતાથી રહે, એટલા માટે તો જીવનભર યોગીઓ યોગ કરે છે. જીવનભર પોતાની અંદર એક દ્રષ્ટાભાવ કેળવે છે કે પોતે હસતા હસતા દેહને છોડી શકે. આ કેવી વિચિત્રતા, વિશેષતા, કેવો વિરોધાભાસ કે જીવનભર ગાફેલ રહેલો, નશામાં રહેલો માણસ જીવનભર જાગૃત છે. એનો આ શેર જોઈએ. આ આ સ્મિત કોઈ લાવે તો ખરું અંત સમય પર, મૃત્યુ આ મારું ઓર છે, દુનિયાની કઝા ઓર. એ એક છે પણ એની છે આ બંને દશા ઓર. રાહતનો ખુદા ઓર, મુસીબતનો ખુદા ઓર. આવતી વખતે ફરીવાર મરીઝના કોઈક એક નવા રંગ સાથે આપણે મળીએ. નમસ્તે.